વડોદરા શહેરના છાણી ગામ પાસે આવેલી પાણીની ટાંકી સાફ કરવા ગયેલા સાત મજૂરોને મધમાખીઓ ફરી વળી ડંખ મારતા ભાગદોડ મચી હતી। વડોદરા શહેર નજીક આવેલા છાણી ગામની પાણીની ટાંકી અને સંપમાં છેલ્લા કેટલાય વખતથી માટીના થર જામી ગયા હતા અને તેની સફાઈ માટે અવારનવાર કોંગ્રેસના સભ્યો રજૂઆત કરતા રહ્યા હતા। તેઓની રજૂઆતને ધ્યાનમાં રાખી આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈની કામગીરી કરવાની હતી। તે દરમિયાન જાણી પાણીની ટાંકી ખાતે કામદારો અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્થળ ઉપર પહોંચ્યા હતા। પાણીની ટાંકીના પિલર ઉપર 4-5 મધપુડા હતા। કામગીરી માટે મજૂરો પાણીની ટાંકી ઉપર ચડતા હતા તે દરમિયાન અચાનક મધપુડા ઉપરની જથ્થાબંધ માખીઓ એક સાથે ઉડાઉડ કરી જે મજૂરો હતા તેને ડંખ મારતા ભાગદોડ મચી ગઈ હતી। મધપુડાની મધમાખીઓના આતંકનો ભોગ મજૂરો બન્યા હતા અને મજૂરોને 50-100 જેટલા ડંખ માર્યા હતા જેથી તેઓની હાલત ગંભીર થઈ ગઈ હતી। પાણીની ટાંકી નીચે કોંગ્રેસના કોર્પોરેટરો જહા ભરવાડ, હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા ઉભા હતા, તેઓ પણ જીવ બચાવવા દોડી જઈ તેમની કારમાં પુરાઈ ગયા હતા। મધમાખીઓના ઝુંડનો મજૂરો ભોગ બન્યા બાદ તેઓને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા। ત્યાં તેઓને કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું, તે બાદ જાળી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તત્કાલિક ડંખ માર્યા હતા। તે અંગેની ધનુરના ઇન્જેક્શન તેમજ અન્ય પ્રકારની તત્કાલિક સારવાર આપવામાં આવી હતી। કે છેલ્લા ઘણા દિવસથી છાણી વિસ્તારમાં ખૂબ જ ડોળું પાણી આવતું હતું। અમે તમામ કોર્પોરેટરો છાણી ગામની વારંવાર મુલાકાત લેતા લોકોની બહુ ફરિયાદો હતી કે પીળું અને એકદમ ગંદુ ડોળું પાણી આવી રહ્યું છે, એટલે અમે તમામ અધિકારીઓને સંપર્ક કરીને એમને રજૂઆત કરી હતી। આજે અમારા વિસ્તારના ડેપ્યુટી એન્જિનિયર પ્રશાંત યાદવની આગેવાનીમાં એમની સાથે વાતચીત થઈ હતી કે ભાઈ આજે છાણીની ટાંકી અને નીચે જે સંપ છે એ બંનેની સફાઈ લેવાની છે, કારણ કે અંદર ખૂબ જ ગંદકી અને માટીના ઢગલા થઈ ગયા છે। એટલે એ દરમિયાન હું, પુષ્પાબેન, અમારા સાથી કોર્પોરેટર અને હરીશ પટેલ અમે ત્યાં છાણીની ટાંકી પાસે ગયા। એ દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસો સાફ સફાઈ કરવા માટે ઉપર ચડી રહ્યા હતા, અમે નીચે ઊભા હતા, પણ જ્યારે એ લોકો ઉપર ચડ્યા ત્યારે દાદરા પાસે મધપૂળો, જે મધમાખી ભમરિયું મધ હોય, એ મધમાખી ત્યાંથી કેવી રીતે ઉડી એ ખબર નથી, પણ એટલી બધી ઉડી અને જે બિચારા 6-7 માણસો, જે મજૂરો ઉપર સાફ સફાઈ કોન્ટ્રાક્ટરના માણસો કરવા જઈ રહ્યા હતા, એ લોકોને આ લોકો મધમાખીઓએ પકડી લીધા અને એટલા બધા ડંખ માર્યા છે, એટલી બધી ચીસો એ મજૂરોએ પાડી છે, બૂમાબૂમ, કારણ કે દાદરા પરથી ઠીક 3-4 માળે દાદરા પર હોવું અને ત્યાંથી ભાગવું એટલે બહુ, કદાચ જો નીચે પડી જાત કોઈ મજૂર તો 100% એનું મૃત્યુ થાય એવી પરિસ્થિતિ હતી। એટલે ત્યાંથી એ લોકો જે નીચે ભાગીને આવ્યા પછી પણ મધમાખીનું આખું ટોળું એમની પાછળ આવ્યું અને એટલા બધા ડંખ માર્યા છે, લાલ લાલ કરી નાખ્યા, એ લોકોને બધી જગ્યાએ મધમાખીઓ એટલી બધી કરડી ગઈ છે અને સાથે હું, પુષ્પાબેન અને હરીશ પટેલ ઊભા હતા, અમારી પાછળ પણ મધમાખી પડી, એટલે અમે પછી ના છૂટકે અમારી ગાડીમાં અંદર બેસી ગયા અને ગાડીમાં બેઠા પછી અમે અમારો દરવાજો બંધ કરી દીધો અને દરવાજો બંધ કર્યા પછી અમે લગભગ 1.25 કલાક સુધી ગાડીમાં બેસી રહ્યા, તોય એ મધમાખી આજુબાજુ એટલી બધી ભમરીઓ મધ ફરી અને જે મજૂરોને ત્યાંથી પછી કોન્ટ્રાક્ટરની ગાડી દ્વારા હેલ્થ સેન્ટર પર દવાખાને અમે નજીકમાં મોકલવા માટે નીકળ્યા તો એ ગાડીની પાછળ 100-150 મીટર સુધી એ ભમરિયું મધ ગયું પાછળ। એટલે આ બહુ ગંભીર બાબત છે, આજે એટલી બધી ડેન્જર પરિસ્થિતિ, એટલે સુરક્ષાનો બહુ મોટો પ્રશ્ન છે અને આવી બધી બાબતોનું કોર્પોરેશને ખરેખર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ। અને અમે જ્યારે ત્યાં સફાઈ કરવા માટે અધિકારીએ આજે માણસો મૂક્યા, અમે ગયા સ્થળ પર, તો સ્થળ પર એટલી વિકટ પરિસ્થિતિ થઈ ગઈ કે અમે બી પોતે એક ભગવાન ભરોસે છૂટ્યા છે ત્યાંથી, અને કર્મચારીઓ જે હતા સફાઈના કર્મચારીઓ એ લોકો ખૂબ ગવાયા છે। એ લોકોને અમારી પરવા કરીને પણ એ લોકોને દવાખાને લઈ ગયા, ધનુરના ઇન્જેક્શન મુકાયા છે, એ લોકોને શ્રીજીવ હોસ્પિટલમાં દાખલ કરવાના કર્યા હતા, એટલે અમે એમને રેપિડ ટેસ્ટ બી કરાવી લીધો છે કે એમનો નેગેટિવ ટેસ્ટ બી આવી ગયો છે 6-6 જણાનો, જેથી કરીને 12 કલાક પછી એમને કંઈ થાય તો એને શ્રીજીવ હોસ્પિટલમાં દાખલ કરી શકાય। અને આ બાબતે ખરેખર કોર્પોરેશને પણ કંઈ પણ કામગીરી કરવી પડે, સુરક્ષાનું શું, મોટાના 6 કર્મચારીઓ છે, અમે બીજા બધા, અમે પોતે 3 કોર્પોરેટર ત્યાં હાજર હતા, હું, જહાભાઈ ને હરીશભાઈ, બીજા 2-3 અમારી સાથે હતા, 3-1 જણા, બધાને ડંખ વાગ્યા છે અને અમે ગાડીની અંદર ભરાઈ રહ્યા છે, કારણ કે ગાડીની બહાર નીકળીએ તો મધમાખીઓ ગાડીની બહાર ચારે બાજુ હતા, અમે જેવા દોડીને ભાગ્યા છે અંદર, એ ગાડીનું પછી દરવાજો જ ખોલ્યો નથી અમે લોકો, અને પેલા કર્મચારીઓ જે હતા એ કર્મચારીઓને બીજી ગાડીમાં મૂકીને અને એ લોકોને ડાયરેક્ટ દવાખાને લઈ ગયા।